અગાઉના લેક્ચરમાં ફૂડ કોષ વિકાસ વિશે આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ, બરાબર. હવે આજે આપણો ટોપિક છે ભ્રૂણ વિકાસ. હવે ધ્યાન બોલીએ છીએ, ભ્રૂણનો જે વિકાસ થાય છે એ શેમાંથી થાય છે? યુગ્મરજમાંથી. શેમાંથી વિકાસ થાય છે? યુગ્મરજમાંથી. ધ્યાનમાં લેજો, ક્વેશ્ચન છે ભ્રૂણ વિકાસ સમજાવો. ક્વેશ્ચન છે ભ્રૂણ વિકાસ સમજાવો. એલ્યુરિયમ તો લઈએ છીએ કે ભ્રૂણનો વિકાસ, પહેલો બિંદુ લઈએ છીએ કે ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર તરફ રહેલ અથવા તો આવેલ યુગ્મન જ માંથી થાય છે. ધ્યાનમાં લેજો, યુગ્મન જ કયો છેડો છે? આ અંડક છિદ્ર, બરાબર છે, ત્યાં રહેલ દ્વિકીય યુગ્મનજમાંથી કોનો વિકાસ થાય છે? ભ્રૂણનો. હવે અગાઉના લેક્ચરમાં આપણે ભ્રૂણકોષ પણ ક્લિયર કરી ચૂક્યા છીએ, તો ધ્યાનમાં લેજો કે સામાન્ય રીતે પહેલા ભ્રૂણ કોષ નો વિકાસ થાય, ત્યારબાદ ભ્રૂણનો વિકાસ થાય. કેમ પહેલા ભ્રૂણ કોષ નો અને પછી ભ્રૂણનો? કારણ આપી દીધું છે, કારણ કે ભ્રૂણ કોષ ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે અનુકૂલન છે. ધ્યાનમાં લેજો શબ્દ લીધા, ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર તરફ રહેલ દ્વિકીય યુગ્મરજમાંથી થાય છે. સામાન્ય રીતે પહેલા ભ્રૂણ કોષનો વિકાસ થાય, ત્યારબાદ ભ્રૂણનો વિકાસ થાય, કારણ કે ભ્રૂણ કોષ એ ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું અનુકૂલન છે. હવે થોડું ક્લિયર કરીએ છીએ કે દાખલા તરીકે બીજ, તો બીજ એમાં શું જોવા મળે છે? વિવિધતા. તમે જાણો છો કે એકદળી અને દ્વિદળી બીજમાં વિવિધતા જોવા મળે છે. એકદળી બીજ હોઈ શકે, દ્વિદળી બીજ હોઈ શકે, પરંતુ ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ એ કેવી હોય? સમાન અને સમાન હોય. અંડક, એનું અંડક છિદ્ર, ત્યારે એનું દ્વિકીય યુગ્મન જ જેમાંથી ભ્રૂણનો વિકાસ થશે. સામાન્ય રીતે પહેલાં પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ PEN એમાંથી ભ્રૂણ કોષનો વિકાસ થાય છે, પછી ભ્રૂણનો વિકાસ થાય, કારણ કે ભ્રૂણ કોષ એ ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું અનુકૂલન છે. બીજમાં વિવિધતા જોવા મળે, એક દળી હોય, દ્વિદળી હોય, પરંતુ ભ્રૂણ વિકાસની જે પ્રારંભિક અવસ્થાઓ છે ને એ તો સમાન અને સમાન જ હોય. હવે શબ્દો લીધા ધ્યાનમાં લેજો કે ભ્રૂણનો વિકાસ એ અંડક છિદ્ર તરફ રહેલ યુગ્મરજમાંથી થાય છે, તો અને બીજમાં વિવિધતા જોવા મળી છે જેમાં એકદળી અને દ્વિદળી, તો આપણે હવે ચર્ચા કરીએ છીએ દ્વિદળી વનસ્પતિ. ધ્યાનમાં લેજો, દ્વિકીય યુગ્મન જ, એનું અનુપ્રસ્થ વિભાજન, બે સમાન કદના કોષોનું નિર્માણ, મોટા કોષને કહેવાય તલસ્થ કોષ, નાના કોષને કહેવાય છે અગ્રસ્થ કોષ, તલસ્થ કોષ,
અંડ છિદ્ર છેડા તરફ આવે છે. હવે તલસ્થ કોષનું અનુપ્રસ્થ અને અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થાય, જેના કારણે ચાર કોષીય અવસ્થાનું નિર્માણ થાય, જેને પૂર્વભ્રૂણ કહેવાય, જેમાં એક છે તલસ્થ કોષ, બીજો છે મધ્યસ્થ કોષ અને બે છે અગ્રસ્થ કોષો. હવે તલસ્થ કોષનું વિભાજન થતું નથી, પરંતુ આ મધ્યસ્થ કોષ વારંવાર વિભાજન પામે અને 20-25 કોષીય તંતુમય રચના બનાવે, જેને કહેવામાં આવે છે નિલંબ. નિલંબનું નિર્માણ થાય એટલે અગ્રસ્થ કોષો જે છે એ ભ્રૂણ કોષ તરફ આગળ વધે, જેના કારણે એની પોષણની જરૂરિયાત સંતોષાય. હવે અગ્રસ્થ કોષ એનું વિભાજન થયું એટલે બેમાંથી કેટલા થયા? ચાર. ચારમાંથી વિભાજન થયું એટલે આઠ કોષો એકબીજાને કાટખૂણે વિભાજન થાય. હવે આ આઠ કોષોનું પરિવર્તી વિભાજન થાય, જેના કારણે 16 કોષીય અવસ્થાનું નિર્માણ થાય. હવે આ 16 કોષીય અવસ્થા છે એમાં અગાઉના વિભાજન પછી એ હૃદયાકાર ભ્રૂણ કે પછી પુખ્ત ભ્રૂણમાં કન્વર્ઝન થાય છે. પણ ધ્યાનમાં લેજો કે નિલંબનો મોટો કોષ જે 16 કોષીય ભ્રૂણ કોષના સમૂહમાં છે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ અધોવર્ધક કોષ. બરોબર. બીજું કે એક દળી હરકત વિધર્યું હોય એની પ્રારંભિક અવસ્થાઓ તો કેવી છે? સમાન, સમાન અને સમાન. હવે ધ્યાનમાં લેજો, હવે પહેલો મુદ્દો લઈએ છીએ કે યુગ્મન જ એમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે. તો ઉલ્લેખ કરીએ છીએ કે ભ્રૂણજનનની અવસ્થાઓ દરમિયાન ભ્રૂણજનન, જનન એટલે નિર્માણ, ભ્રૂણના નિર્માણની ક્રિયા દરમિયાન સૌ પ્રથમ યુગ્મનજ જેનું અનુપ્રસ્થ વિભાજન, બે સમાન કોષો, ફરીથી એકવાર જે તલસ્થ કોષ છે એનું અનુપ્રસ્થ વિભાજન, અગ્રસ્થ કોષનું આયામ વિભાજન એટલે ચતુકોષીય અવસ્થા, જેને આપણે શું કહીએ છીએ પૂર્વભ્રૂણ. તો સૌ પ્રથમ યુગ્મનજ માંથી પૂર્વભ્રૂણનું નિર્માણ થાય, સૌ પ્રથમ યુગ્મનજ માંથી શેનું નિર્માણ થાય છે? તો પૂર્વભ્રૂણનું નિર્માણ થાય જે ક્રમશ ગોળાકાર અને હૃદયાકાર, ગોળાકાર અને હૃદયાકાર ભ્રૂણમાં વિકસે. સૌથી પહેલા પૂર્વભ્રૂણનું નિર્માણ થયું, ત્યાંથી આગળ ગોળાકાર અને પછી કયો ભ્રૂણ બની ગયો? હૃદયાકાર ભ્રૂણનું નિર્માણ થયું. હવે ધ્યાનમાં લેજો કે લાક્ષણિક દ્વિદળી વનસ્પતિ, ધ્યાન કરીએ છીએ કે લાક્ષણિક દ્વિદળી વનસ્પતિ એમાં ભ્રૂણ, એક તો ભ્રૂણધરી અને બે બીજપત્રો ધરાવે છે. એક તો ભ્રૂણધરી ધરાવે અને બે બીજપત્રો ધરાવે. હવે ઉલ્લેખ કરીએ છીએ બે શબ્દો ખાસ ધ્યાનમાં લેવા જેવા છે, જેમાં એક કહીએ છીએ અધરાક્ષ, એક શબ્દ લઈએ છીએ અધરાક્ષ. અધરાક્ષમાં ક્લિયર કરીએ છીએ કે બીજપત્રો નીચેનો વિસ્તાર, બીજપત્રો નીચેનો વિસ્તાર એને શું કહેવામાં આવે છે? અધરાક્ષ, અધરાક્ષ અને અધરાક્ષ જે ભ્રૂણ મૂળ, ધ્યાનમાં લેજો બીજપત્રનો નીચેનો વિસ્તાર છે
જે ભ્રૂણ મૂળ અથવા મૂલાગ્રમાં વિકસે છે. મૂલાગ્રમાં વિકાસ પામે છે. હવે બીજું કે મૂલાગ્રનું રક્ષણ કરતો વિસ્તાર જે મૂળ ટોપી ધરાવે છે. મૂલાગ્ર વર્ધનશીલ પેશીના કોષોનો સમૂહ છે જેનું રક્ષણ કરતું આવરણ છે, જેને મૂળ ટોપી તરીકે ઓળખવામાં આવે છે. ચલો અધરાક્ષની જગ્યાએ શબ્દ વાપરી દઈએ છીએ ઉપરાક્ષ, બરાબર. તો અહીંયા બીજપત્રની નીચેનો વિસ્તાર એની જગ્યાએ ક્લિયર કરીએ છીએ કે બીજપત્રોની ઉપરનો વિસ્તાર જે બીજપત્રોની નીચેનો વિસ્તાર હોય તો અધરાક્ષ, બીજપત્રોની ઉપરનો વિસ્તાર હોય તો ઉપરાક્ષ, જે ભ્રૂણાગ્ર અથવા પ્રારોહાગ્ર તરીકે વિકસે છે, જે ભ્રૂણાગ્ર અથવા તો પ્રારોહાગ્ર તરીકે વિકાસ પામે છે. ધ્યાનમાં લેજો, દ્વિદળીમાં કહ્યું છે ભ્રૂણ જનન ભ્રૂણના નિર્માણની ક્રિયા, સૌ પ્રથમ યુગ્મનજનું પૂર્વ ભ્રૂણમાં રૂપાંતરણ, સૌ પ્રથમ યુગ્મનજનું પૂર્વ ભ્રૂણમાં રૂપાંતરણ જે ક્રમશ ગોળાકાર અને હૃદયાકાર ભ્રૂણમાં વિકસે, જે ક્રમશ ગોળાકાર અને હૃદયાકાર ભ્રૂણમાં વિકસે છે, બરોબર. ત્યાર પછી એ પુખ્ત ભ્રૂણમાં રૂપાંતરણ પામે. હવે લાક્ષણિક દ્વિદળી વનસ્પતિ એમાં ભ્રૂણ ભ્રૂણધરી અને દ્વિદળી છે, એટલે બે બીજપત્રો ધરાવે છે. ચાલો અધરાક્ષ બીજપત્રોની નીચેનો વિસ્તાર જે ભ્રૂણમૂળ કે મૂલાગ્રમાં વિકસે છે, મૂળ તો બી ધરાવે છે, અને ઉપરાક્ષ બીજપત્રોની ઉપરનો વિસ્તાર છે જે ભ્રૂણાગ્ર અથવા તો પ્રારોહાગ્ર તરીકે વિકસે છે. ધ્યાનમાં લેજો, શબ્દો લીધા છે ભ્રૂણ વિકાસ, તો ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર તરફ આવેલ યુગ્મનજમાંથી થાય છે. પછી કહ્યું છે સામાન્ય રીતે પહેલા ભ્રૂણકોષનો વિકાસ થાય, ત્યારબાદ ભ્રૂણનો વિકાસ થાય, કારણ કે ભ્રૂણકોષ એ ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે અનિવાર્ય છે. બીજ એમાં વિવિધતા જોવા મળે, એક દળી હોય કે દ્વિદળી હોય, પરંતુ ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ તો સમાન સમાન અને સમાન જ હોય. ત્યાંથી આગળ ગયા દ્વિદળી વનસ્પતિ, તો એમાં ભ્રૂણ જનનની અવસ્થાઓ દરમિયાન સૌ પ્રથમ યુગ્મનજમાંથી પૂર્વ ભ્રૂણનું નિર્માણ થાય, જે ક્રમશ ગોળાકાર અને હૃદયાકાર ભ્રૂણમાં વિકસે. લાક્ષણિક દ્વિદળી વનસ્પતિ એમાં ભ્રૂણ ભ્રૂણધરી અને બે બીજપત્રો ધરાવે છે. અધરાક્ષ બીજપત્રોની નીચેનો વિસ્તાર જે ભ્રૂણ મૂળ કે પછી મૂલાગ્રમાં વિકસે છે અને એનું રક્ષણ કરતું આવરણ છે મૂળ ટોપી. હવે ઉપરાક્ષ બીજપત્રોની ઉપરનો વિસ્તાર જે ભ્રૂણાગ્ર અથવા તો પ્રારોહાગ્ર તરીકે વિકસે છે. અહીંયા દ્વિદળી પછીનો શબ્દ આવે છે આપણા જોડે એકદળી. હવે દ્વિદળી પછી આપણા જોડે શબ્દ આવે છે એકદળી. તો ધ્યાનમાં લેજો, એકદળી દ્વિદળી બે બીજપત્ર, જ્યારે એકદળી એક બીજપત્ર. હવે એકદળીની જો ચર્ચા કરતા હોઈએ તો ક્લિયર કરીએ છીએ કે એકદળી તમે જાણો છો એક બીજપત્ર ધરાવે, બરોબર. જરા આકૃતિના કોન્સેપ્ટ પરથી સીધું ક્લિયર કરી શકાય છે એક બીજપત્ર ધરાવે. હવે અહીં આજે આપણે આકૃતિ દોરીએ છીએ એમાં ફલાવરણ અને બીજાવરણ એનું સંયુક્ત આવરણ છે, જેને આપણે તુસ તરીકે ઓળખાવીએ છીએ. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ તો અહીંયા ક્લિયર કરું છું અધિચ્છદીય સ્તર છે, શબ્દ વાપરી દઈએ છીએ અધિચ્છદીય સ્તર. ધ્યાનમાં લેજો, જે કોષો છે તે ખોરાકથી ભરપૂર હોય, જે કોષો છે
એ ખોરાકથી ભરપૂર હોય બીજું કે એક દળી છે, એક દળી હોય એટલે સ્વાભાવિક છે કે એમાં ભ્રૂણકોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. આજે બતાવીએ છીએ કે શું છે ભ્રૂણકોષ. હવે આમ અહીંયા ક્લિયર કરું છું કે આ બતાવી દીધું છે ભ્રૂણ. ભ્રૂણ બે નામકરણ કરી દઈએ છીએ, જરા ધ્યાનમાં લેજો. એક શબ્દ વાપરું છું ભ્રૂણાગ્ર, બીજો એક શબ્દ વાપરી દઈએ છીએ ભ્રૂણમૂળ. હવે ભ્રૂણાગ્ર એનું રક્ષણ કરતા શિથિલ આવરણને, ભ્રૂણાગ્રનું રક્ષણ કરતા શિથિલ આવરણને નામ આપી દઈએ છીએ ભ્રૂણાગ્ર ચોલ. ચલો એ જ રીતે ભ્રૂણમૂળનું રક્ષણ કરતા શિથિલ આવરણને કહી શકાય ભ્રૂણમૂળ ચોલ, બરોબર. અને આ જે વિસ્તાર છે એના માટે શબ્દ વાપરી શકીએ કે વરુથિકા. ધ્યાન બને છો, જે વરુથિકા, બરોબર છે. સમિતાય સ્તર છે, આ છે ભ્રૂણકોષ, આ છે અધિચ્છદીય સ્તર, નીચેનો ઢાલ આકારનો વિસ્તાર છે એને કહીએ છીએ આપણે વરુથિકા. હવે ધ્યાનમાં લેજો, એક દળી શું ક્રિયા કરી છે, એક દળી તો ક્લિયર કરીએ છીએ એક બીજપત્ર ધરાવે. એક દળી શબ્દ જ આપણને કહી દે છે કે બીજપત્રની સંખ્યા કેટલી હોય, એક. બીજું કે ગ્રાસ કુળ અથવા તો એક દળી કુળ, એમાં જે બીજપત્ર છે એના માટે એક શબ્દ આપી દઈએ છીએ, શું કહી શકાય વરુથિકા. શું કહી શકાય વરુથિકા. હવે ભ્રૂણાગ્ર ભ્રૂણનો અગ્રભાગ જેમાંથી પ્રણોતંત્રનું નિર્માણ થાય છે. ચલો ભ્રૂણમૂળ ભ્રૂણનો પાયાનો ભાગ જેમાંથી મૂળતંત્રનું સર્જન થાય છે, ભ્રૂણાગ્ર છે અને ભ્રૂણમૂળ છે. ક્લિયર કરીએ છીએ કે ભ્રૂણાગ્રનું રક્ષણ કરતું શિથિલાગ્ર છે, જેને કહેવામાં આવે છે ભ્રૂણાગ્ર છો, ભ્રૂણમૂળ છો. ક્લિયર કરીએ છીએ કે ભ્રૂણમૂળનું રક્ષણ કરતું શિથિલ આવરણ, શિથિલ આવરણ એને કહેવામાં આવે છે ભ્રૂણમૂળ ચોલ. ધ્યાનમાં લેજો, એક દળી, એક જ બીજપત્ર, ઘાસના કુળમાં જે બીજપત્ર છે એને ભરૂથિકા તરીકે ઓળખવામાં આવે, જેમાં એક વિસ્તારમાં ભ્રૂણધરી આવેલી હોય, જ્યાં ભ્રૂણ તો ભ્રૂણ એનો અગ્રભાગ એ ભ્રૂણાગ્ર છે, જે નરોતંત્રનું નિર્માણ કરે છે. ભ્રૂણાગ્રનું રક્ષણ કરતું શિથિલ આવરણ એ છે ભ્રૂણાગ્ર ચોલ. પાયાનો ભાગ ભ્રૂણમૂળ, જે મૂળતંત્રનું નિર્માણ કરે છે, અને ભ્રૂણમૂળ એનું રક્ષણ કરતું શિથિલ આવરણ એને કહેવામાં આવે છે ભ્રૂણમૂળ ચોલ, બરોબર. ભ્રૂણાગ્ર ભ્રૂણાગ્ર ચોલથી રક્ષાયેલું હોય, ભ્રૂણમૂળ ભ્રૂણમૂળ ચોલથી રક્ષાયેલું હોય. દ્વિદળીમાં ક્લિયર કરી દીધું આપણે કે દ્વિદળી હોય કે એક દળી હોય, શરૂઆતની અવસ્થાઓ સમાન હોય, યુગ્મનજમાંથી જ ભ્રૂણનું નિર્માણ થતું હોય છે. યુગ્મનજ એના અનુપ્રસ્થ વિભાજન બે સમાન કોષો, એમાં તલસ્થ કોષ એનું અનુપ્રસ્થ, અગ્રસ્થ કોષનું આયામ, ચાર કોષીય અવસ્થા જેને કહેવામાં આવે છે પૂર્વભ્રૂણ,
મધ્યસ્થ કોષ વારંવાર વિભાજન પામે નિલમનું નિર્માણ કરે. નિલમ જ્યારે ભ્રૂણનો વિકાસ પૂર્ણ થાય એટલે નિલમનો નાશ થતો હોય છે, ક્રમશઃ નાશ થઈ જાય. હવે શરૂઆતમાં યુગ્મરજમાંથી ગોળાકાર, પછી હૃદયાકાર અને પછી પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય. જે ભ્રૂણીય કોષો છે એના સંપર્કમાં રહી નિલમનો કોષ મોટો કોષ છે, જેને કહેવામાં આવે છે અધો વર્ધક કોષ. ત્યાંથી આગળ એક દળીમાં ગયા, બીજપત્રની સંખ્યા કેટલી છે? એક બીજપત્રને શું કહેવામાં આવે છે? વરુધિકા. બીજું ભ્રૂણાગ્રચોલ, તો ભ્રૂણાગ્રનું રક્ષણ કરતું શિથિલાવરણ છે. ભ્રૂણાગ્ર ભ્રૂણ અગ્રભાગ જે પ્રલોહતંત્રનું નિર્માણ કરે છે, ભ્રૂણમૂળ પાયાનો ભાગ જે મૂળતંત્રનું નિર્માણ કરે છે, અને ભ્રૂણમૂળચોલ ભ્રૂણમૂળનું રક્ષણ કરતું શિથિલ આવરણ છે. હવે આપણા જોડે એક ક્વેશ્ચન અહીંયા ક્લિયર થઈ જાય છે. ક્વેશ્ચન છે કે ભ્રૂણનો વિકાસ સમજાવો. તો ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર તરફ આવે યુગ્મનજમાંથી થાય છે. પછી કહ્યું છે કે સામાન્ય રીતે પહેલા ભ્રૂણનો વિકાસ થાય, ત્યારબાદ ભ્રૂણકોષનો વિકાસ થાય. ભ્રૂણકોષે ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. બીજ એમાં વિવિધતા જોવા મળે, એક દળી હોય, દ્વિદળી હોય, પરંતુ ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ તો સમાન સમાન અને સમાન જ હોય. ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર તરફ આવેલ યુગ્મનજમાંથી થાય છે. હવે યુગ્મનજ એ પોતે અનુપ્રસ્થ વિભાજન પામે બે સમાન કદના કોષોનું નિર્માણ કરે છે. મોટો કોષ તલસ્થ કોષ અને નાનો કોષ અગ્રસ્થ કોષ. તલસ્થ કોષ એ અંડછિદ્રીય છેડા તરફ હોય, જેમાં તલસ્થ કોષનું અનુપ્રસ્થ અને અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થાય. ચાર કોષીય અવસ્થા બને, જેને પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે. એમાંથી મધ્યસ્થ કોષ વારંવાર વિભાજન પામી નિલમનું નિર્માણ કરે. નિલમનો કોષ કે જે ભ્રૂણીય કોષોના સંપર્કમાં છે એને આપણે અધોવર્ધક કોષ તરીકે ઓળખાવીએ છીએ. ગોળાકાર ભ્રૂણ, પછી હૃદયાકાર ભ્રૂણ, પુખ્ત ભ્રૂણ બને, ધીમે ધીમે નિલમનો નાશ થઈ જાય છે. ઉપરાક્ષ અને અધરાક્ષ બીજપત્ર એટલે કે રાક્ષ ઉપરનો વિસ્તાર ઉપરાક્ષ, અધરાક્ષ નીચેનો વિસ્તાર અધરાક્ષ. પછી કહ્યું છે એક દળી, તો એક બીજપત્ર ધરાવે. બીજપત્રને ભરૂતિકા તરીકે ઓળખવામાં આવે છે. ભ્રૂણાગ્ર ભ્રૂણધરીમાં ભ્રૂણ એનો અગ્રભાગ ભ્રૂણાગ્ર પ્રરોતંત્રનું નિર્માણ કરે. પાયાનો ભાગ ભ્રૂણમૂળ મૂળતંત્રનું નિર્માણ કરે. ભ્રૂણનું રક્ષણ કરતું શિથિલાવરણ ભ્રૂણાગ્રનું રક્ષણ કરતું શિથિલાવરણ ભ્રૂણાગ્રચોલ ભ્રૂણમૂળનું રક્ષણ કરતું શિથિલાવરણ ભ્રૂણ મૂળચોલ. બરોબર છે. હવે ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ તો આપણા જોડે હવેનો ક્વેશ્ચન આવે છે. આવૃત વિસ્તારી વનસ્પતિમાં હવેનો ક્વેશ્ચન આવે છે. આવૃત બીજધારી વનસ્પતિમાં કેમ બને છે? પ્રશ્ન છે બીજ વિકાસ સમજાવો. ક્વેશ્ચન બન્યું છે કે આવૃત બીજધારી વનસ્પતિ એમાં બીજ વિકાસ સમજાવો. ક્લિયર કરીએ છીએ કે આવૃત બીજધારી વનસ્પતિ આવૃત બીજધારી વનસ્પતિ એમ લિંગી પ્રજનનની અંતિમ લિંગી પ્રજનનની અંતિમ પેદાશ નિપજ એ શું છે? બીજ બીજ અને બીજ. ક્લિયર કરું છું કે બીજ એને ફલિત અને પરિપકવ અંડક તરીકે પણ વર્ણવી શકાય. બીજને ફલિત અને પરિપકવ અંડક તરીકે પણ વર્ણવી શકાય.
ઉલ્લેખ કરીએ છીએ લાક્ષણિક બીજ ના ભાગો ઉલ્લેખ કરીએ છીએ લાક્ષણિક બીજના ભાગો ક્લિયર કરીએ છીએ કે કાં તો એક હોય તો બીજપત્ર, દ્વિદળીમાં બે પણ હોઈ શકે ને, એ શું કહીએ છીએ બીજપત્ર અથવા તો બીજપત્રો. પછી કહીએ છીએ એને ઘેરીને આવેલા આવરણ, બીજા આવરણ અથવા તો બીજા આવરણો, કારણ એક કે વધુ આવરણ હોઈ શકે છે. ત્યાંથી થોડાક આગળ વધીએ તો જે વિસ્તારમાં ભ્રૂણ ગોઠવાય છે, ભ્રૂણધારી, લાક્ષણિક બીજના ભાગો, બીજપત્ર અથવા તો બીજપત્ર, બીજા આવરણ અથવા તો બીજા આવરણો અને ભ્રૂણધારી. હવે ક્લિયર કરીએ છીએ બીજપત્ર. તો બીજપત્ર એમાં ધ્યાનમાં લેજો કે ખોરાકનો સંચય થયેલો હોવાથી, ખોરાકનો સંચય થયેલો હોવાથી જે બીજપત્રો છે એ માંસલ અને જાડા હોય. ખોરાકનો સંચય થયેલો છે એટલે બીજપત્રો માંસલ અને જાડા હોય છે. શબ્દ લીધા ધ્યાનમાં લેજો, લિંગી પ્રજનનની અંતિમ પેદાશ તરીકે બીજ લીધું છે. લાક્ષણિક બીજના ભાગોમાં બીજપત્ર અથવા તો બીજપત્ર, બીજાવરણ અથવા તો બીજાવરણો, ભ્રૂણધારી, બીજપત્ર, ખોરાકનો સંચય થયેલો હોવાના કારણે બીજપત્રો માંસલ અને જાડા હોય છે. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ તો ક્લિયર કરીએ છીએ કે જે આ બીજપત્રો છે એમાં ભ્રૂણકોષની હાજરી ઉલ્લેખ કરીએ છીએ કે ભ્રૂણકોષની હાજરી કે ગેરહાજરી ને આધારે પ્રકારો ધ્યાનમાં લેજો. ભ્રૂણકોષની હાજરી કે ગેરહાજરીના આધારે પ્રકારો, તો એમાં એક મુદ્દો ક્લિયર કરીએ છીએ કે અભ્રૂણકોષી બીજ, અભ્રૂણકોષી બીજ અથવા તો એના માટે બીજો એક શબ્દ વાપરી શકીએ, આલ્બ્યુમિન મુક્ત બીજ, અથવા તો બીજો શબ્દ શું વાપરી શકીએ છીએ, આલ્બ્યુમિન મુક્ત બીજ, અભ્રૂણકોષી અથવા તો આલ્બ્યુમિન મુક્ત બીજ. હવે અભ્રૂણકોષી અથવા તો આલ્બ્યુમિન મુક્ત બીજ એમાં ક્લિયર કરીએ છીએ કે જે ભ્રૂણકોષ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. અભ્રૂણકોષી, ભ્રૂણકોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. રીઝન શું? તો ભ્રૂણના વિકાસ દરમિયાન આ જે ભ્રૂણકોષ છે એ સંપૂર્ણ વપરાઈ જાય છે, જેના કારણે આપણે એને શું કહીએ છીએ, અભ્રૂણકોષી બીજ. ચલો કોનામાં જોવા મળે તો ઉદાહરણ તરીકે કોઈ પણ દ્વિદળી તમે મૂકી શકો, દાખલા તરીકે વાલ છે, વટાણા છે, ચણા, બરાબર. અભ્રૂણકોષી, ભ્રૂણકોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. ભ્રૂણના વિકાસ દરમિયાન જે ભ્રૂણકોષ છે એ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે, જેના કારણે આપણે એને કહીએ છીએ અભ્રૂણકોષી બીજ. ચલો બીજો પ્રકાર લઈએ છીએ, ભ્રૂણકોષી બીજ અથવા એને આપણે કહી શકીએ આલ્બ્યુમિન યુક્ત બીજ. શું કહીએ છીએ? આલ્બ્યુમિન યુક્ત બીજ. હવે અભ્રૂણકોષી, ભ્રૂણકોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, બરાબર. અહીંયા ક્લિયર કરીએ છીએ કે
આપણા વિકાસમાં આજે બ્રહ્મકોષ સંપૂર્ણ વપરાઈ જતો નથી, સંપૂર્ણ વપરાઈ જતો નથી, જેથી ભ્રૂણકોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તો શું શબ્દ વાપરી દીધો? ભ્રૂણ કોષી બીજ. કોનામાં જોવા મળે? એક દળી. ચલો મકાઈ લઈ લો, ઘઉં લઈ લો, કોઈ પણ એક દળી વનસ્પતિનું એમાં ઉદાહરણ તમે લઈ શકો છો. મકાઈ, ઘઉં, ડાંગર ઉદાહરણ લઈ શકાય. ત્યાંથી થોડાક આગળ વધીએ તો ક્લિયર કરીએ છીએ. શબ્દ ધ્યાનમાં લેજો, બીજ દેહસિસ. શબ્દ મૂક્યો છે બીજ દેહસિસ. હવે ધ્યાનમાં લેજો, કેટલાક બીજમાં, કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ, પ્રદેહનો કેટલોક ભાગ એ વપરાયા વિના, ધ્યાનમાં લેજો કે પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વિના ચિરલગ્ન સ્વરૂપે, ચિરલગ્ન સ્વરૂપે બાકી રહે છે, ચિરલગ્ન સ્વરૂપે બાકી રહે છે, જેને શું કહી શકાય? ગોઠવાય. આવા ચિરલગ્ન પ્રદેહને, ચિરલગ્ન પ્રદેહને શું કહી શકાય? બીજ દેહ શેષ કહેવાય. કોનામાં જોવા મળે છે તો ક્લિયર કરી શકીએ, કાળા મરી એમાં બીજ દેહ શેષ જોવા મળે છે. આ ઉપરાંત બીટ એમાં પણ બીજ દેહ શેષ જોવા મળે છે. શબ્દો ધ્યાનમાં લેજો, શરૂઆત કરી છે કે આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ વિકાસ સમજાવો. તો આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન એની અંતિમ નિપજ બીજ છે, ફલિત અને પરિપક્વ વટક, જેને આપણે બીજ કહી શકીએ. લાક્ષણિક બીજ, બીજપત્ર અથવા તો બીજપત્રો, બીજાવરણ અથવા તો બીજાવરણો અને ભ્રૂણ ધરી ધરાવે છે. બીજપત્ર સરળ રચના છે જેમાં ખોરાકનો સંચય થાય છે, જેના કારણે બીજપત્રોમાં સલન જાડા હોય. ભ્રૂણકોષની હાજરી અને ગેરહાજરીના આધારે પ્રકારો, અભ્રૂણકોષી બીજ અથવા તો એને કહેવાય આલ્બ્યુમિન મુક્ત બીજ. ભ્રૂણકોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણકોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. હવે ભ્રૂણકોષ સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતો તો અભ્રૂણકોષી બીજ, વાર, ઘટાડો, ચણા ઉદાહરણ આપી શકાય. બીજું ભ્રૂણકોષી આલ્બ્યુમિન યુક્ત, બરોબર છે, એમાં ભ્રૂણના વિકાસમાં ભ્રૂણકોષ સંપૂર્ણ વપરાઈ જતો નથી, જેથી ભ્રૂણકોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે મકાઈ, ઘઉં, ડાંગર. બીજ દેહશેષ, કેટલાક બીજમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વિના ચિરલગ્ન સ્વરૂપે ગોઠવાય છે. આવા ચિરલગ્ન પ્રદેહને આપણે બીજ દેહશેષ કહી શકાય. ઉદાહરણ આપી શકાય કાળા મરી અને બીટ. ધ્યાનમાં લેજો, શબ્દો લીધો છે આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ વિકાસ, જેમાં લિંગી પ્રજનન એની અંતિમ પેદાશ છે, ફલિત અને પરિપક્વ અંડકને બીજ કહી શકાય, લાક્ષણિક બીજના ભાગો, બીજપત્ર, બીજપત્રો અથવા તો બીજાવરણ, બીજાવરણો અને ભ્રૂણધરી, બીજપત્ર ખોરાકનો સંચય થાય, જેના કારણે બીજપત્રો માંસળ અને દળદાર બને છે. હવે બીજા બે કેટલીક નોંધનીય બાબતો, જે પૈકી સૌથી પહેલા ક્લિયર કરીએ છીએ કે અંડક આવરણ, જે અંડકની આજુબાજુનું અંડક આવરણ હતું એ સખત
બીજાવરણમાં ફેરવાય. કેટલીક નોંધનીય બાબતો છે, ધ્યાનમાં લેજો. અંડક આવરણનું સમાન અંતરણ થયું બીજાવરણમાં. ચલો એના સિવાય યાદ હોય તો પેલું અંડક છિદ્રનો ઉલ્લેખ કર્યો હતો, તો આ જે અંડક છિદ્ર છે એ બીજ છિદ્રમાં ફેરવાય. સેવા ફેરવાઈ ગયું બીજ છિદ્રમાં. બીજ છિદ્ર અંકુરણ દરમિયાન, ધ્યાનમાં લેજો, જ્યારે બીજનું અંકુરણ થાય એ દરમિયાન ઓટુ અને પાણીના પ્રવેશ માટેની અનુકૂળતા કરી આપે. અંડક આવરણ બીજાવરણમાં, અંડક છિદ્ર બીજ છિદ્રમાં, બીજ છિદ્ર ઓટું અને પાણીના પ્રવેશ માટેની અનુકૂળતા કરી આપ્યો છે. ત્યાંથી આગળ વધીએ તો ધ્યાનમાં લેજો કે હવે બીજ મુક્ત થયું. જો બીજ મુક્ત બને ત્યારે તેમાં પાણીનું પ્રમાણ ઘટે, ધ્યાનમાં લેજો, પાણીનું પ્રમાણ ઘટે. હવે પાણીનું પ્રમાણ ઘટે જેના કારણે ચયાપચય ક્રિયાઓ ધીમી પડે, ચયાપચય ક્રિયાઓ ધીમી પડે જેથી જે ભ્રૂણ છે એ નિષ્ક્રિય થઈ જાય, એની અંદર ક્રિયાઓ ધીમી થઈ જાય. ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે. આ જે ઘટના થઈ એને કહેવામાં આવે છે સુષુપ્તતા. અંડક આવરણ બીજાવરણમાં, અંડક છિદ્ર બીજ છિદ્રમાં, બીજું કે બીજ છિદ્ર એ ઉત્તું અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. બીજ મુક્ત બને એટલે પાણીનું પ્રમાણ ઘટે, પાણીનું પ્રમાણ ઘટે એટલે ચયાપચય ક્રિયાઓ ધીમી થઈ જાય, ચયાપચય ક્રિયાઓ ધીમી થઈ જાય એટલે ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે, જેને શું કહી શકાય, સુષુપ્તતા. હવે ત્યાંથી આગળ વધીએ તો અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ પરિસ્થિતિ એટલે કે કેવી પરિસ્થિતિ, તો ધ્યાનમાં લેજો કે પૂરતો ભેજ ઓટું અને સાનુકૂળ તાપમાન, પૂરતો ભેજ ઓટું અને સાનુકૂળ તાપમાન પ્રાપ્ત થતા બીજનું અંકુરણ થાય. શબ્દો લીધા ધ્યાનમાં લેજો, આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ વિકાસ શરૂઆત કરી તો આવૃત બીજધારીમાં લિંગી પ્રજનનની અંતિમ પેદાશ તરીકે બીજને લઈએ છીએ, જેને ફલિક અને પરિપકાવ અંડક તરીકે પણ ઓળખાવી શકીએ. બીજ એ તો ફળની અંદર હોય. ત્યાંથી આગળ વધ્યા, લાક્ષણિક બીજ, બીજપત્ર અથવા તો બીજપત્રો, બીજાવરણ અથવા તો બીજાવરણો અને ભ્રૂણ ધરી ધરાવે છે. ત્યાંથી આગળ વધ્યા તો ક્લિયર કરી કે બીજપત્ર એ સરળરચના છે જેમાં ખોરાકનો સંગ્રહ થાય, જેના કારણે માસલ અને દળદાર હોય છે. ત્યાંથી આગળ વધ્યા તો ભ્રૂણકોષની હાજરી ગેરહાજરીના આધારે પ્રકારો લઈ લીધા છે. અભ્રૂણકોષી ભ્રૂણકોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી, ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણકોષ સંપૂર્ણ વપરાઈ જાય છે. વાલ્વમાં ચડાઈ અભ્રૂણકોષી બીજના ઉદાહરણ મૂકી શકાય. અભ્રૂણકોષી છે તો આલ્બ્યુમિન યુક્ત પણ કહી શકીએ છીએ, ભ્રૂણકોષી બીજ અથવા તો આલ્બ્યુમિન યુક્ત બીજ. ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણકોષ સંપૂર્ણ રીતે વપરાઈ જતો નથી, જેના કારણે ભ્રૂણકોષ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એક દળે કોઈ પણ મૂકી શકાય, મકાઈ ઘઉં ડાંગર
દિવેલા બીજ દેશ કેટલીક વાર એવી પરિસ્થિતિ ઉભી થાય કે પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો બાકી રહી જાય જે ચિરલગ્ન સ્વરૂપે ગુઠવાય. આવા ચિરલગ્ન પ્રદેહને બીજ દેહશેષ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે કાળા મરી અને બીટ. પછી કહ્યું કે બીજ અંગે કેટલીક નોંધનીય બાબતો છે, ધ્યાનમાં લેજો. અંડક આવરણ એ શેમાં ફેરવાઈ જાય છે? બીજા આવરણમાં. અંડક છિદ્ર એ શેમાં ફેરવાઈ જાય છે? બીજછિદ્રમાં. અંકુરણ દરમિયાન ઓટુ અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે બીજ મુક્ત થાય ત્યારે. પાણીનું પ્રમાણ ઘટે, ચયાપચય ક્રિયાઓ ધીમી પડે અને જેથી ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે, જેને શું કહેવાય? સુષુપ્તતા. હવે અનુકૂળ પરિસ્થિતિ. અનુકૂળ પરિસ્થિતિ એટલે પૂરતો ભેજ હોય, ઓટું હોય, સાનુકૂળ તાપમાન મળી રહે ત્યારે બીજનું અંકુરણ થાય. અહીંયા આ લેક્ચરમાં આપણે બે ટોપિક ક્લિયર કર્યા છે, જેમાં એક ભ્રૂણ વિકાસ અને બીજું કહ્યું છે આવૃત બીજધારી વનસ્પતિમાં બીજનો વિકાસ. બરોબર છે. હવે જો આ લેક્ચર ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો.